ગુડ આફ્ટરનૂન બાળકો, ધોરણ 3 વિષય ગણિત પાઠ 12 આપણે ચાલુ છે. ગયા પીરિયડની અંદર મેં જે આ દાખલો ગણાવેલો હતો એ મારી ભૂલને કારણે ખોટો છે આ દાખલો, કેમકે મેં જોયા વગર સીધો ગણી દીધો હતો, સોરી જેના માટે. પણ આ દાખલો આપણે ફરીવાર આજે જોઈએ. આ બકરીઓના પગની 24 છાપ છે. હવે બકરીઓના પગની એટલે કે બકરી હોય એને કેટલા પગ હોય? 4 પગ. એટલે એની છાપ પણ કેટલી થવી જોઈએ? 4 છાપ થવી જોઈએ, બરાબર. તો આ 24 છાપ આપેલી છે અહીંયા, તો ત્યાં કેટલી બકરીઓ હતી? હવે એક બકરીની 4 છાપ હોય, 4 પગ હોય એટલે 4 છાપ પડેલી જોવા મળે, બરાબર. તો અહીંયા 24 છાપ આપેલી છે. તો 24 છાપ એટલે આપણે અહીંયા બધું કેન્સલ કરી દઈએ. તો 24 છાપ, એક બકરીને કેટલે છાપ? પગ હોય 4, એટલે કે એની 4 છાપ એટલે 24 ભાગ્યા 4. 4નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? જ્યાં સુધી 24 આવે ત્યાં સુધી. તો 4 6 24 0 0, બરાબર. તો કુલ કેટલી બકરીઓ હશે? અહીંયા 6 બકરી હોય તો કુલ અહીંયા આવશે 6 બકરીઓ હોય, બરાબર. શું આવશે? કુલ 6 બકરીઓ હશે. કુલ 6 બકરી હોય, આ આપણો સાચો જવાબ છે. અને આ આપણો ગયા પીરિયડની અંદર ખોટો ગણાવેલો હતો એ છે જે મેં આજે તમને ખોટો બતાવી દીધો અને સાચો તમને શીખવાડ્યો છે. ત્યાર પછી આજે આપણે આગળ જોઈએ કૂદતા પ્રાણીઓ. હવે અહીંયા તમે જ્યારે આગળ પહેલાં સેમિસ્ટરની અંદર એક આવ્યું હતું થોડુંક, જેની અંદર પ્રાણીઓ આપેલા હતા, સાથે સાથે તમને 2 પેજની અંદર સીડીઓ આપેલી હતી, સીડીમાં તમારે નંબર લખેલા હતા. અને એમ કીધું હતું કયું પ્રાણી કેટલા નંબર ઉપર પહોંચે ને એના નીચે લખતા એને લગતા કેટલાક પ્રશ્નો હતા. એવી જ રીતે અહીંયા તમને પહેલાં આપી દીધેલું છે કે દેટકો છે એક વારમાં 2 પગલાં કૂદે છે. દેટકો કેટલા કૂદે છે? એક જ વારમાં 2 વખત કૂદે છે. ખિસકોલી 3 પગલાં કૂદે છે. ખિસકોલીએ 3 પગલાં 3 પગથિયાં કૂદી જાય છે. તો સસલું છે એ 5 કૂદી જાય છે. ઘોડો છે એ 15 ડગલાં કૂદી જાય છે. જ્યારે કાંગારૂ છે એ 30 પગલાં કૂદે છે. તો બધા પ્રાણીઓની અલગ અલગ અહીંયા તમને આપેલા છે. આના માટે તમને પાછળ સીડી આપેલી છે, એ તમને મદદ થશે એમાં આની ગણતરી કરવામાં, બરાબર. આ નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે એ જોઈએ. જવાબ શોધવા માટે હવે પછીના પાના પર આપેલા રસ્તાનો ઉપયોગ કરો, એટલે કે આ પછીના પેજ ઉપર તમને રસ્તો આપેલો છે એનો ઉપયોગ કરવાનો છે. કેટલા કૂદકામાં દેટકો 30 પર પહોંચશે? હવે દેટકો છે એ એક વારની અંદર 2 પગથિયાં કૂદે છે. એક કૂદકો મારે એટલે સીધા 2 પગથિયાં એ કૂદી જાય છે. અને શું કીધું છે? એ 30 નંબર ઉપર ક્યારે પહોંચશે? 30 નંબર ઉપર ક્યારે પહોંચશે કૂદકો? 30 પર પહોંચશે. તો એ 30 નંબર ઉપર કેટલા કૂદકા મારશે તો 30 ઉપર પહોંચી જશે? કહેવાનો મતલબ સમજ્યા? દેટકો છે એ એવા કેટલા કૂદકા મારશે ત્યારે એ 30 નંબર ઉપર પહોંચે. તો એ તમને આપેલું છે સીધું 30 ભાગ્યા 2 કરવા પડે. તો આપણે અહીંયા કરીએ 30 ભાગ્યા 2. 2નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 2 એકા 30 મોટા થઈ જાય એટલે 2 એકા 2, બરાબર. 3માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતારે 0. 2 5 20, 2 5 10, 10માંથી 10 જાય તો 0. અહીંયા શું આવ્યું? 15. તો દેટકો 15 વખત કૂદકા મારશે ત્યારે 30 નંબર પર પહોંચશે. કેટલા કૂદકા ખિસકોલી 27 પર પહોંચશે? કેટલા કૂદકા મારશે ત્યારે એ ખિસકોલી 27 નંબર પર પહોંચશે? તો એ શું આપેલું છે? એ એક જ વારમાં 3 કૂદકા મારે છે અને 27 નંબર ઉપર પહોંચવાનું છે. તો કેટલા કૂદકા મારવા પડે? તો એ સીધું આપેલું 27 ભાગ્યા 3 કરો. તો આપણે લખી દઈએ 27 ભાગ્યા 3, બરાબર. તો 3નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? જ્યાં સુધી 27 આવે ત્યાં સુધી. તો 3 9 27 થશે. 3 9 27, 27 માંથી 27 બાદ કરો તો 0. તો અહીંયા શું આવશે? 9. 9 કૂદકા મારશે એટલે સીધી એ 27 નંબર ઉપર પહોંચી જશે. ચલો, દેટકાએ 15 કૂદકો માર્યા એટલે 30 સુધી પહોંચી ગયો. દેટકો કઈ રીતે કૂદકો મારશે? 2નો. આ 1, 2 પૂકશે, પછી 4, પછી 6, પછી 8,
आठ पची दस, दस पची बार ने बार पची चौद ने चौद पची पंदर, पंदर ये कितलामो कूदको थाय एनो सात, ત્રીસમો કૂદ, ત્રીસ નંબર ઉપર પહોંચવું છે બરાબર, તો ચૌદ પછી આવશે સોળ, સોળ પછી અઢાર, અઢાર પછી વીસ, વીસ પછી બાવીસ, બાવીસ પછી ચોવીસ, ચોવીસ પછી છવ્વીસ, છવ્વીસ પછી અઠ્ઠાવીસ અને અઠ્ઠાવીસ પછી ત્રીસ. એને એક નંબરથી ત્રીસ નંબર સુધી પહોંચવા માટે પંદર વખત એણે કૂદકા માર્યા ત્યારે ત્રીસ ઉપર પહોંચ્યો. એવી જ રીતે બીજું શું હતું, ખિસકોલી. તો ખિસકોલીને સત્યાવીસ નંબર સુધી પહોંચ્યું હતું. ક્યાં પહોંચ્યું હતું, સત્યાવીસ નંબર સુધી. તો ખિસકોલી કેટલો કૂદકો મારે છે, એકથી સીધો, ઝીરોથી એક સીધો ત્રણ, ત્રણથી છ, છથી નવ, નવથી બાર બરાબર, પછી બારથી પંદર, આવી રીતે ત્રણનો કૂદકો મારે એટલે કે નવ કૂદકા મારશે એટલે સત્યાવીસ ઉપર પહોંચી જશે. ત્યાર પછી બે કૂદકામાં કાંગારુ કઈ સંખ્યા પર પહોંચશે. હવે કાંગારુ, તો કાંગારુ એને એક ઝીરોએથી જો એ કૂદકો મારે એટલે સીધું ક્યાં પહોંચી જાય, ત્રીસ નંબર સુધી પહોંચી જાય. હવે એને એક કૂદકામાં એ ત્રીસ નંબર સુધી પહોંચે બરાબર, તો બે કૂદકામાં ક્યાં પહોંચશે, બે કૂદકામાં ત્રીસ, બીજો ત્રીસનો મારે એટલે ત્રીસ, બીજા ત્રીસ એટલે કે સાહીઠ ઉપર પહોંચશે. તો બે કૂદકામાં એ સાહીઠ ઉપર પહોંચી જાય. પંદર પણ કોણ કોણ ભે મળશે. હવે પંદરની સંખ્યા છે આ તેર, ચૌદ ને પંદર, આ પંદરની સંખ્યા પર કયા કયા પ્રાણીઓ ભેગા થશે. ચલો સીધો બેનો કૂદકો કોણ મારે છે, દેડકો. દેડકો બે બેનો કૂદકો મારે એટલે એ પંદર સુધી આવે નહીં. પછી ખિસકોલી ત્રણ ત્રણનો કૂદકો મારે છે, સીધો ત્રણ પગથિયા કૂદી જાય. તો ખિસકોલી જો ત્રણ ત્રણનો કૂદકો મારે તો આપણે અહીંયા ગણતરી કરી કે હમણાં પંદર સુધી પહોંચી ગયા છે. તો ખિસકોલી પહોંચે એટલે પેલો આવશે ખિસકોલી, તો આપણે નીચે લખી દઈએ ખિસકોલી. પછી ખિસકોલી પછી તમને આપેલું છે સસલું. તો સસલું છે એ પાંચ પાંચના કૂદકા મારે છે, પેલા પાંચે બરાબર, પેલા પાંચ, પછી દસ, દસ પછી પંદર, તો એ પણ આવશે ને પંદર ઉપર. તો બીજું આવશે સસલું, સસલું, અને પછી છે ઘોડો. ઘોડો એક સાથે પંદર કૂદકા મારે છે એટલે પંદર પગથિયા કૂદી જાય છે. એક કૂદકો મારે એટલે સીધો પંદર પગથિયા કૂદી જાય છે, તો એ અહીંયાથી સીધો પંદર ઉપર આવશે. તો અહીંયા આવશે ઘોડો. તો આ ત્રણ પ્રાણીઓ છે એ પંદર ઉપર ભેગા થઈ શકે છે. શું સસલું અઢાર પર ક્યારેય પહોંચી શકશે? હવે સસલાને અઢાર નંબર ઉપર ક્યારે પહોંચી શકશે એની ગણતરી કરવાની. સસલું ક્યારે ત્રણ ત્રણના કૂદકો મારે, ત્રણ પગથિયા કૂદે છે બરાબર, ત્રણ ત્રણનો કૂદકો મારે છે, તો આપણે સસલું અહીંયા પહોંચ્યું હતું પંદર ઉપર પહોંચે સસલું, ત્યાંથી ત્રણનો કૂદકો મારે એટલે ક્યાં પહોંચે, અઢાર ઉપર. તો કે હા, સસલું અઢાર ઉપર પહોંચી શકશે. ત્યાર પછી સસલાના કેટલા કૂદકા ઘોડાના એક કૂદકા બરાબર થાય છે? તો આ પ્રશ્ન ધ્યાનથી સમજો પહેલાં. સસલાના કેટલા કૂદકા, હવે સસલું એક વારમાં કેટલા પગથિયા કૂદે છે, ત્રણ પગથિયા બરાબર, અને ઘોડાના એક કૂદકા બરાબર થાય, અને ઘોડા કેટલો પગથિયા કૂદે છે, એક સાથે પંદર કૂદી જાય છે. તો સસલા, સસલું જો શરૂઆત કરે તો એકથી ત્રણ એટલે એક, પછી બેથી, પછી ત્રણથી, એકથી ત્રણ, ત્રણથી છ એટલે બે, અને છથી છથી નવ એટલે ત્રણ, નવથી દસ, અગિયાર બાર, બાર એટલે ચાર, અને આ પાંચ. તો સસલો પાંચ કૂદકા મારશે ત્યારે ઘોડાની બરાબરી કરી શકે. ઘોડો એક કૂદકે પંદર ઉપર પહોંચી જાય છે, અને સસલું ક્યારે પહોંચે છે, ત્રણ પાંચ કૂદકા મારશે ત્યારે પંદર નંબર ઉપર પહોંચશે. પછી ઘોડાના કેટલા કૂદકા કાંગારુના બે કૂદકા બરાબર થાય છે? હવે કાંગારુ છે એ એક જ વારની અંદર ત્રણ ત્રીસ પગથિયા કૂદી જાય, કેટલા પગથિયા કૂદી જાય છે, ત્રીસ પગથિયા. અને જ્યારે એક વાર ઘોડો છે એ એક વારમાં કેટલા પગથિયા કૂદે છે, પંદર પગથિયા. તો ડબલ થઈ ગયા ને, પંદર વત્તા પંદર કરો એટલે ત્રીસ. ઘોડો જ્યારે બે કૂદકા મારે ત્યારે એ કાંગારુની બરાબરી કરી શકે. ઘોડો
पंदर पंदर ना बे कूदका मारे, पहला ए जीरो थी शुरुआत करे एटले पंदर सुधी, अने पंदर थी त्रीस सुधी एटले बे कूदका मारे, त्यारे एक कांगारूनो एक कूदको थाय। तो आपणे शुं प्रश्न पूछ्यो छे, घोड़ाना केटला कूदका कांगारूना बे कूदका बराबर थाय छे। बराबर, हवे घोड़ाना केटला कूदका मारे त्यारे कांगारू बे कूदका मारे, जो कई रीते समझावुं तमने जो सांभळो। घोड़ो चार कूदका मारशे, केटला चार, पण कई रीते जुओ, कांगारू बे कूदका मारशे एटले 60 नंबर पर पहोंची जशे। सॉरी बाळको, મારો વિડીયો થોડોક બંધ થઈ ગયો હતો, ફરીવાર હું આ પ્રશ્ન તમને સમજાવું છું। ઘોડાના કેટલા કૂદકા કાંગારૂના બે કૂદકા બરાબર થાય। હવે કાંગારૂ એક વારની અંદર 30 કૂદકો મારે, 30 નંબર સુધી પહોંચી જાય, એક કૂદકો મારે એટલે સીધો 30 નંબર પર પહોંચી જાય। તો બીજા કૂદકે ક્યાં સુધી પહોંચી જાય, આપણે ઉપર લખેલું હતું 60 નંબર પર પહોંચે। એવી જ રીતે ઘોડો છે, એ ઘોડો એક વારની અંદર 15 નંબર પર પહોંચે છે, બીજી વારમાં 30 ઉપર, ત્રીજી વારમાં 45 ઉપર, અને ચોથી વારમાં ક્યાં પહોંચશે, 60 ઉપર। આ મેં સીધું તમને બતાવ્યું। બરાબર, તો કુલ કેટલા કૂદકા થયા ઘોડાના? ઘોડાના કુલ 4 કૂદકા કાંગારૂના 2 કૂદકા બરાબર થશે। ઘોડાના 4 કૂદકા બરાબર। ત્યાર પછી છે, એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે? હવે દેડકો અને ખિસકોલી, દેડકો છે એ એક વારની અંદર બીજો કૂદકો એટલે કે બે પગથિયા કૂદે છે, અને ખિસકોલી છે એ ત્રણ પગથિયા કૂદે છે। તો એવી કઈ સંખ્યા છે જ્યાં બંને ભેગા થઈ જશે? તો જોઈએ આપણે। ચલો, આ દેડકો છે એ આવી રીતે દેડકાની નિશાની તમને આપેલી, હવે ખિસકોલી છે એ એકથી ત્રણ, બરાબર, ત્રણથી, સોરી, એકથી, ઝીરોથી ત્રણ, ત્રણથી છ, છ પછી છથી નવ, નવથી બાર, નવથી બાર, તો કઈ જગ્યાએ પહોંચે છે, ભેગા થાય છે 12 નંબર ઉપર। જો અહીંયા દેડકો પણ ભેગો થાય છે અને ખિસકોલી પણ ભેગી થાય છે, તો આપણે અહીંયા લખીએ, બંને 12 નંબર પર ભેગા થશે। બરાબર, આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ। આવતા વિડીયોની અંદર આપણે જે બે પેજ બાકી છે, ઘડિયાને રિલેટિવ છે, એ આવતા પીરિયડની અંદર આપણે જોઈશું, અને આપણો પાઠ 12મો અહીંયા પૂરો કરશું, પણ એ આવતા પીરિયડની અંદર। આજે જે અમે વિડીયોમાં જે સમજાવ્યું છે એ પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના છે, હું ફોટો પાડીને પણ મોકલું છું, અને એ ગણિતની નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે સમજવાનું છે અને લખવાનું પણ રહેશે।